स्वागत छे। समाचार આવી રહ્યા છે કે કપડવંજમાંથી ઝડપાયું ગાંજાનું વાવેતર, દાંડિયાપુરા તાબે વડોલમાંથી ઝડપાયું ગાંજાનું ખેતર। નમસ્કાર દર્શક મિત્રો, એનએન ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। કચ્છ જિલ્લા અધ્યક્ષ રામજીભાઈ રાજપૂતની આગેવાનીમાં રાપર શહેર રિક્ષા એસોસિએશનના પ્રમુખ અકબરભાઈ મંસૂરી, મહામંત્રી કાસમભાઈ શેખ, રાપર શહેરના તમામ રિક્ષા એસોસિએશનના સદસ્યો દ્વારા આપણા ભારત દેશના યુવાન સોનુ સૂદ, નીતિનભાઈ જાની ઉર્ફે ખજૂરભાઈ, પોપટભાઈ આહિર તમામ યુવાનોમાંથી પ્રેરણા લઈને રાપર શહેરના અંતરિયાળ વિસ્તારમાં વસતા જરૂરિયાતમંદ, જેઓ રિક્ષા ચલાવી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા, અચાનક બીમારી આવી જતા હોસ્પિટલ દાખલ થવાની ફરજ પડી હતી। રામોભાઈ નામેરી ભાઈ બદરુના ઘરે રૂપિયા 6221 નું રાશન કીટ આપવાનો અવસર મળ્યો। કચ્છ જિલ્લા અધ્યક્ષ રામજીભાઈ રાજપૂત દ્વારા ખાસ ધ્યાન દોરવામાં આવ્યું હતું કે એસોસિએશનમાં રિક્ષાવાળા મિત્રો દ્વારા મળેલું યોગ્ય ડોનેશન, આવેલા ડોનેશનની તમામ રકમ જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચે તેના માટેના તમામ એસોસિએશન મળીને પૂરતા પ્રમાણમાં પ્રયાસ કરવામાં આવશે। ગઈકાલ તારીખ 1/11/23 ના રોજ પોલીસને જાણ થયેલ કે દાંડિયાપુર મુકામ વડોલ તાલુકા કપડવંજના ગામની અંદર ખેડૂત છે ભારતભાઈ રાવાભાઈ વાઘેલાજીને પોતાના ખેતરની અંદર ગાંજાના છોડ ઉગાડ્યા છે। એ બાતમી મળતા એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ચુડાસમા સાહેબ તથા એમનો સ્ટાફ ગામ ઉપર ગયેલ અને એના ખેતરમાં જઈ અને પંચનામું કરી અને વિગતવારનું પંચનામું કરી કાયદેસરની કાર્યવાહી કરી અને મુદ્દાવાર કબજે કરવામાં આવ્યો છે। કુલ 14 છોડ ગાંજાના મળી આવેલ હતા અને એનું વજન 35 કિલો અને 730 ગ્રામ થયેલ હતું, જેની કિંમત 357,300 રૂપિયા થાય છે। અને સાથે સાથે આ ખેડૂત ત્યાં હાજર હોય એને પણ અટક કરેલ છે અને ગુનો રજિસ્ટર કપડવંજ પોલીસમાં કરાવેલ છે। ગુના રજિસ્ટર નંબર 444/2023 NDPSની એક્ટની કલમ 20A મુજબ ગુનો રજિસ્ટર કરાવેલ છે। ગુનાની તપાસ કપડવંજના CPI શ્રી VG પ્રજાપતિ સાહેબ કરી રહેલ છે।